નમસ્કાર. આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. દહેજ, દહેજ આપવું અને લેવું બંને અપરાધ છે, સજાને પાત્ર ગુનો છે, પણ ક્યારેક વ્યવહારનું નામ આપીને એને છાવરવામાં આવે છે. આજની વાર્તા રેવા અને જયેશની છે. એ બંને હાયર મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે. એમના લગ્ન વડીલોના સંમતિથી થયા છે. બંને એકબીજાને પસંદ પણ કરતા હતા. લગ્ન પ્રસંગે જયેશના પરિવાર તરફથી કોઈ લેવડ દેવડની જીદ કે શરત પણ નથી. રેવા અને જયેશનું લગ્ન જીવન સુખરૂપે ચાલી રહ્યું હતું. મજા આવી ગઈ. આપણે દલો વધે કે નહી? છોકરાઓ ક્યાં ગયા? હજી આવ્યા નથી કોઈ. ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ મમ્મી. એ બધું પછી. પેલો નારાયણ આપણો કામનો માણસ છે, હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ છે. આપણે પેઢીએ બેસી થોડો ધંધો વધે કે નહી? એની રાહ જોતા નહી, એ વહેલો નહી આવે. જયેશ હજુ સુધી નથી આવ્યો. કેટલું મોડું થઈ ગયું, હું એને બૂમ પાડું છું. અરે જયેશ, સમજો ને, અમે તો આમ 2 મહિના થયા ને, આમ મસ્ત તૈયાર થઈને તરત ઓફિસ જતા રહેતા હતા. હા મોટા ભાઈ, હા હવે ચાલો. સાંભળો છો, કઈ આવે તમારો વર સાંજના વહેલો નહીં આવે. ઓકે, વાત પતી ગઈ, ચાલો આપણે નીકળીએ. ચાલો પપ્પા, એક મિનિટ, મારે જરા નાસ્તો કરવાનો બાકી છે. ઓફિસમાં ચાલ, સરસ મજાને ફાફડા જલેબી ખવડાવી. અરે ના ભાઈ સાહેબ, એમ ખાવાનું નામ લઈને બહાર ના જવાય. 35 વર્ષમાંથી 32 વર્ષ ખાવાનું નામ લઈને બહાર ગયો છું ને, કઈ ફરક પડ્યો? ઓલા નારાયણ ને ફોન કરવાનો ભૂલ.